ધોરણ 11 કોમર્સના પ્યારા ભ્રાતાઓ અને ભગિનીઓ, 15મું આપણું આ કાવ્ય ગુજરાતી વિષયમાં આપણે આજે ચલાવીશું, જે છે ગઝલ, અને એ છે એક જ દે ચિનગારી. ઓકે, તો આ કાવ્યનું નામ છે અને એના કવિ છે હરિહર ભટ્ટ. એનો જન્મ અને અવસાન, એની તારીખ, મંથ અને એનું યર તમને આપેલું છે. ઓકે, તો હવે આપણે એ કવિનો થોડો પરિચય લઈ લઈએ. પહેલા પેરેગ્રાફમાં કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રના વેકરિયા નામના ગામમાં થયો હતો. શિક્ષણ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં, ભાવનગર અને પછી મહારાષ્ટ્રમાં મુંબઈમાં એમણે લીધેલું હતું. અકોલા, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, બરાબર, એટલે આ નાગપુર સાઈડ છે. ઓકે, તો એની ત્યાંની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને અસહકારની લડતમાં સત્યાગ્રહી તરીકે પકડાતા, એટલે ગાંધીજીના સમયના એ જ હતા, બરાબર. ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે જે અસહકારની લડત ઉપાડેલી એમાં આપણા કવિ હરિહર ભટ્ટે પણ ભાગ લીધેલો, અને એમાં અંગ્રેજોના હાથે પકડાયા હતા. એટલે લગભગ 18 માસ, એટલે કે 18 મહિનાની, એટલે લગભગ 1.5 વર્ષ એમણે જેલમાં જેલવાસ ભોગવવો પડ્યો, કારાવાસમાં બેઠવું પડ્યું. અંગ્રેજો એને જેલમાં નાખી દીધા ગાંધીજીની સાથે. ભોજે વિદ્યાભવન અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક તથા PhDના માર્ગદર્શક એવા એ હતા, અને અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા તથા નિયામક પણ તેઓ હતા. હવે આ કાવ્યમાં કવિએ શું કહ્યું છે પછી આવશે. આ કવિએ પ્રભુ શ્રદ્ધા, જીવન આશા, રાષ્ટ્રભાવ અને ગાંધી ચિંતી, દેશભક્તિ જેવા વિષયો અને ઘેઢાળ એટલે કે જે એવા કાવ્યો એ રચે, બનાવે કાવ્યો, પોયમ્સ, કે જે ગાઈ શકાય. વી કેન સિંગ દેટ પોયમ વેરી ઇઝીલી, એને ગેય કહેવાય. અને અગેય એનો મતલબ આપણે એને ગાઈ ન શકીએ. પણ એમને આ મોટાભાગના કાવ્યો હોય, એની કૃતિઓ, કાવ્યકૃતિઓ, એ ગેય ઢાળમાં રચાયેલી હોય, એટલે તમે ગાઈ શકો એના કાવ્યને. ઓકે, 21 લઘુ ઉર્મિ કાવ્યોને સમાવતો કાવ્ય સંગ્રહ હૃદયરંગ એણે આપ્યો છે. આ સંગ્રહમાં રાષ્ટ્રભક્તિ અને અંધશ્રદ્ધા પરત્વેનો એમનો ઉપહાસ આલેખતી રચનાઓ જોવા મળે છે. ઉપહાસ એટલે કે એની ટીકા કરતી, એને ક્રિટિસાઇઝ કરતી. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો. હવે આ કાવ્યમાં શું છે, આ ગીતમાં, એના વિશે થોડો આછેરો પરિચય કવિએ આપ્યો છે કે આ ગીતમાં મનુષ્યની ઈશ્વર કૃપા માટેની તીવ્ર ઝંખના નિર્દેશ થયો છે. વેદાંતમાં આત્મા અને પરમાત્માનું અદ્વૈત સૂચવાયું છે, એટલે કે આત્મા અને પરમાત્મા એક જ છે, જીવ અને શિવ. આત્માની ગતિ અથવા જીવાત્માની ગતિ હંમેશા પરમાત્મા તરફની હોય છે, અર્થાત મનુષ્યનું લક્ષ્ય અસત્યથી સત્ય તરફ, અંધકારથી પ્રકાશ તરફ, મૃત્યુથી મોક્ષ તરફ, એટલે અમૃત્ય તરફ ગતિ કરવાનું છે. મતલબ આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે એ ખરેખર એની પાછળનો મેઇન પર્પસ જે ભગવાનનો છે એ છે મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ કરે. પરમાત્મા તો જ્ઞાન પ્રકાશનો મહાનલ છે. પરમાત્મા પોતે છે એ જ્ઞાનરૂપી પ્રકાશનો મહા અનલ, અનલ એટલે અગ્નિ, મહા અનલ એટલે ગ્રેટ ફાયર, ઇંગ્લિશમાં કહીએ તો ધી ગ્રેટ ફાયર, એટલે મહા અગ્નિ, મહા આગ એ છે. તેના માટે એક ચિનગારી આપવી મુશ્કેલ નથી, પણ તે માટે જીવાત્માની ઉત્કટ આરઝુ ને તીવ્ર ઈશ્વર ઝંખના હોવી જોઈએ. એટલે જીવાત્મા એટલે આપણે બધા, આપણે જે મનુષ્યો છીએ, મનુષ્ય જીવ, એના દિલમાં આરઝુ હોવી જોઈએ ઈશ્વર દર્શન કરવાની, પ્રભુ પ્રાપ્ત કરવાની, તો પછી એ મુશ્કેલ નથી. આ કવિતામાં તેવી ઝંખનાનું મૂર્તિ મૂર્તરૂપ શબ્દ રૂપે અહીંયા પ્રગટ્યું છે.
તો અહીં કવિ પ્રભુને પ્રાર્થના કરતા કહે છે, ઓ પ્રભુ મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિન, ચિનગારી એટલે તણખો, નાનો અમથો તણખો, ઓ પ્રભુ ઓ મહાનલ, ઓ મહા અગ્નિ, મહા આગ, ગ્રેટ ફાયર, ઓ પરમાત્મા તું મારા દિલમાં જગાવો, ચકમક લોટું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, ચકમક લોટું ઘસતા ઘસતા એટલે ચકમકનો પેલો પથ્થર હોય એને લોઢા સાથે ઘસો તો તણખો થાય, પણ એ ઘસતા ઘસતા આખી જિંદગી નીકળી ગઈ. એટલે કવિ કહેવા એ માગે છે કે સંસારના સુખમાં, ભોગ વિલાસમાં હું એવો ડૂબી ગયો ને એવો સંસાર સુખમાં આંધળો બની ગયો કે ઓ પરમાત્મા તારા તરફની લગન, તારા તરફની ભક્તિ ભાવ મારા દિલમાં ઉત્પન્ન ન થયો. આખી જિંદગી મેં ખર્ચી નાખી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એટલે જામગરીમાં એટલે મારા સંસારના આ દુનિયાની બધે વૈભવ વિલાસમાં એવો ડૂબી ગયો કે મારી આ શરીરરૂપી જામગરીમાં એક તણખો એવો ન પડ્યો. જામગરી એટલે જૂના જમાનાની જે તોપો હતી એમાં પેલા આગળના મોઢું હોય એમાં દારૂ ભરવામાં આવે અને પછી પાછળથી એની વાટ સળગાવવામાં આવે, એટલે એના માટે એક લાકડી હોય ને એને મસાલની જેમ સળગાવાય અને પછી પાછળથી એ તોપની પાછળથી એને વાટને સળગાવાય એટલે આગળથી પેલો દારૂ ગોળો છૂટે દુશ્મન સૈન્ય ઉપર. જૂના જમાનાની આ બાબત છે, રાજા મહારાજાના જમાનામાં. અત્યારની તોપ નહીં, જ્યારે તોપની શરૂઆત જ થઈ હતી ત્યારની વાત છે. અકબર બિરબલ અકબર ને બધા ઔરંગઝેબને રાજાઓ હતા ને, શિવાજી ને રાણા પ્રતાપ ને, ત્યારે એવી જૂના જમાનાની તોપો હતી જેમાં આગળથી દારૂ ભરવાનું ને પાછળથી પછી વાટ લગાડવાની એની, એટલે સળગાવવાનું. એવી જ પહેલી બંદૂકોએ આવતી તો એને જામગીરી કહેવાય જેનાથી સળગાવાય. એ લાકડી જે હોય જેને સળગતી લાકડી એને પછી પાછળમાં તમે વાટ લગાડી દો તો આગળ પેલો દારૂ ગોળો આગળ જાય પેલા દુશ્મન તરફ એ ફાટે, તો એ જામગીરી કહેવાય. તો અહીં કવિ એમ કે છે, મારા શરીરરૂપી દિલરૂપી જામગીરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. પછી કે જે આકાશમાં ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ ટારી, એટલે એકચ્યુઅલી સળગી નહીં પણ ચમકી, ચાંદાનો પ્રકાશ ચમકી રહ્યો છે રાત્રે, દિવસે સૂરજનો પ્રકાશ ચમકે છે અને આખી આ ભટારી, ચાંદો સૂરજ તારાઓ બીજા બધા ગ્રહો એનાથી ચમકી રહી છે, પણ એ પારકો પ્રકાશ છે, એનો કોઈ અર્થ નથી. ના સળગી એક સગડી મારી, વાત વિપત્તિની ભારી. વિપત્તિની એટલે બહુ મુશ્કેલીની આફતની વાત છે કે એ શું ન સળગ્યું, મારી સગડી એટલે મારા હૃદયરૂપી સગડી એ સળગી નહીં, એટલે એ બહુ આફત છે મારી. મહાનલ એક જ દે ચિનગારી, ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી. હવે ઠંડી પડી રહી છે, મારી કાયા ધ્રુજી રહી છે, હવે લાગે છે મારું મૃત્યુ પણ નજીક છે. હવે મારા હૃદયમાં જો તારા પ્રેમરૂપી, પ્રભુ પ્રેમરૂપી ચિનગારી નહીં થાય તો મારું આ મનુષ્ય અવતાર, મારો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. મારી ધીરજ ખૂટી ગઈ છે, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું વેક ચિનગારી. ઓ વિશ્વાનલ, વિશ્વના અનલ, ઓ વિશ્વના પરમાત્મા, વિશ્વાત્મા, હું તારી પાસે કંઈ વધારે નથી માગતો, એક નાની અમથી ચિનગારી, એક તણખો માગું છું. ઓ મહાનલ એક જ દે ચિનગારી. ઓકે, તો આપણું ગીત આ કાવ્ય એ પૂરું થાય છે. આ નીચે શબ્દ સમજૂતી છે, તમે જોઈ લેજો. ઓકે, પેજ નંબર 72 ઉપર. અને પછી આના જે પ્રશ્નો હશે, સ્વાધ્યાય પ્રશ્નો, એના ફોટા તમને મોકલાવી દઈશ અને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જે હશે એના પણ ફોટા તમને મોકલાવી દઈશ, તો એના આન્સર તમે લખી નાખજો. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો.